નમસ્કાર જય વચરાજ. હલો હલો. હા માસા જય વચરાજ. જય વચરાજ જેલી છે ને? હા અમારે કોઈ નો પૈસો ભાઈ જોતો ને જેડી, બરોબર. એટલે તમારે તમારો મિત્ર હતો, તમે જો ગાયું નાખો, કોઈ દાંડા ને ખવડાવો, કોઈ મારો દીકરો કરતો ધાબડા ઓઢાડો, એ તમારો વિષય છે. પણ અમારે કોઈ નું પાંચિયું જોતું નથી, બરોબર. સો ટકા તમે લાઈવ માં બોલી દીજો, બરોબર. હા તમે તમે મારા દીકરાનો જન્મ દિવસ 18 તારીખે આવે, તમે તમારે તમારી સાચી વાત છે, સમજાઈ ગયું. પણ લાઈવ માં કહી દીજો, મારું કીર્તિ એમની કહેતી હતી કે અમારે ફાળો કરો ભાઈ, મારે કોઈ નું 5 રૂપિયા નહીં જોતા, મારે મારા દીકરાનું નામ ખાવું ને, સમજાઈ ગયું. મારા દીકરાનું નામ મારે રેવા દેવું, મારે ખાઈ જવું નથી, મારે કોઈ રૂપિયો જોતો નથી. લાઈવ માં કહી દીજો કે મારા અમારા બે માણસ નું નામ ન લઈએ કે ભાઈ એના હારું અમારે રૂપિયા કરવા. રેડી માલદેભાઈ બધાને લાઈવ માં એમ કે છે કે અત્યારથી લઈને એનું ઘર નો ખર્ચો ને બધું હું પૂરું કરતો હતો, કે એવું કહે છે બધાને. ના કોઈ નું નથી, મને વાત કરે છે મારા ઘર નો ખર્ચો હું પૂરો કરે ભાઈ. મારી પાસે રેકોર્ડિંગ છે, હું કાલે પોરબંદર આવું જ છું. આશીષભાઈ ઓળખો ને તમે? આશીષભાઈ વડોદરા વાળા ઓળખો ને તમે? રાજકોટ વાળા હે. હા હા આશીષ ને ઓળખું ને. હું ને આશીષભાઈ કાલે તમારી પાસે સ્પેશિયલી આવી હશે, હું તમને સંભળાવીશ કે અત્યારથી લઈને માલદેભાઈ એમ કહે છે નિક ના ઘર નો ખર્ચો ને બધું હું પૂરું કરું, અને નિક ના પપ્પા ને મેં ડેડ બોડી મોકલી, એનો ખર્ચો આપ્યો, રોકડા પૈસા આપ્યા, ડટ્ટો આપ્યો, એવું બધું કહે છે બધા અત્યારે ગામે ગામ. હા એ તો હું એને કહી દે માલદેવ ને કહી દે, બરોબર. બાકી મારો દીકરો હતો તો એ કઈ કોઈ નથી કયો કે હું નીક ને આપતો એમ, મારો દીકરો એમ, મારો દીકરો હતો તો એ કાં નો કેતો એમ. હા અને મારી વાત સાંભળો, આવો તમારી. હા હું એને કહી દે કે ભાઈ તારા પૈસા કેટલા છે, બરોબર, મારા દીકરા પાસે કઈ પણ તું બોલ, હું તમારી હાજરી ફોન કરી. એને મારી વાત સાંભળો, અમે આવશું જ અને ફોન તમારી સામે કરીશ. કીર્તિ પટેલે કાલે મને કોલ કર્યો ને તો મને કહે તને ખબર છે કે જીદી તું માલદેભાઈ ને બોલશ, મને એક જ પેટમાં ખટકે છે. મેં તું ઈ એક આરે રહેતા હતા અને ઈ કેમ માલદેભાઈ એની અંતિમ યાત્રામાં નું આવ્યા, મને એક જ ખટકે છે બસ. મેં કીધું મારા દીકરીને લાઈવ માં બધે બધું ઓળખાયું, મારા દીકરો ને લાઈવ માં આવ્યો એટલે કે લાઈવ માં કે ખબર પડતા. હા એટલે તમે ખબર છે એને કોઈ ઓળખતું? હા ઓળખું ઓળખું. એમને લાઈવ માં એને કોઈ ઓળખતું પેલા? નહીં ઓળખતું, લાઈવ માં નહોતું જ ઓળખતું. એક ના હિસાબે તો માલદેભાઈ ઉછળે છે અત્યારે, બરોબર. એ તો હું એને મારે જવું છે, મેં એને આજે ફોન કર્યો અને તમને કહું કે મારે કોઈની પાવલી જોતી નથી. માસા હું તમારા જેવો ગરીબ જ છે, કોઈ આટલા તમારા હગા ઇન્સ્ટાગ્રામ વાળા આટલા બધા આવ્યા, કોઈ તમને કીધું તું કે કઈ જરૂર હોય તો કયો? મેં તમને કીધું તું કે નહીં માસા કઈ જોતું હોય તો હું દેતો. હવે તમે અહીંયા બધા કહ્યું કે અમારે આ ખર્ચો કરવો, મેં ના પાડી દીધું ને તમને. હા ના પાડી દીધી, બાકી મેં કીધું તું ને માસા 50,000 રૂપિયા રોકડા લઈને આવ્યો. મારી વાત સાંભળો, મારો કાકા નો દીકરો છે ને, એ 6-8 લાખ રૂપિયા ને અમારે નેટ નો ખર્ચો જમણવાર નો આપે. કેટલા લાખ લો? 6-8 લાખ રૂપિયા. હા 6-8 લાખ રૂપિયો. અને કેટલો દવાખાના માં રૂપિયો આપે? મારો કાકા નો દીકરો ઉભો તો નતો ખામરડો થી. મારી વાત સાંભળો, અમારો ભાઈ હતો, તમને નહીં થતું હોય મને ચાર દીધો ખાવાનું નથી ભાઈ. હા અને મારી વાત સાંભળો, હજી તમે લાઈવ માં કહી દીજો કે ભાઈ અમાર નીક ના મા બાપ ની કોઈ ની પાવલી જોતી નહીં તો હું તમને ગમે ના પાડું. તમે તમારી રીતે એનો જન્મ દિવસ કોઈ ઉજવવો હોય તો ઉજવો, કોઈ ગાયું રીતે નાખો. અરે એ બધું તમે ઉજવી છે, મારી વાત સાંભળો. પણ એક તમે માલદેભાઈ ને કોલ કરીને કહી દેજો કે ભાઈ મારું કઈ બદનામી ના કર, કે તું ભાઈ હું મારા ઘર નું પૂરું કરતો હતો તો બધાને એમ કેસ કે હું નીકલા નો ખર્ચો ઉપાડતો. તમારે હાજરી માંથી કહી દે. અરે હું કાલે આવું છું, હું તમારા પાસે પોરબંદર રૂબરૂ આવું છું, હું તમને રેકોર્ડિંગ સંભળાવી કે જો માલદે બધે આવું કહે છે. રેડી? હા તો એ તો હું માલદે ને કહી દે. હા એને કેજો તમે, બરાબર. અને મારા માને કેમ છે? મારા માને કેમ છે? એની તબિયત સારી છે ને? મારી વાત સાંભળો, તમે લાઈવ ની અંદર કહી દીજો કે ભાઈ એને માબી એને માઈ એને બાપી ઘણી ના પડ્યું કે અમારે કોઈ પાવલી જોતી નથી. રેડી રેડી હું સંભળાવી દઈશ બધાને કે જો મારા નિક ના પપ્પા વાત થઈ ગઈ છે સાંભળો. અને આ રેકોર્ડિંગ કરી લઈએ, આ મારું રેકોર્ડિંગ કરી લઈએ કે ભાઈ અમારું નામ ન લઈએ કે એના સારું અમે પૈસા ભેગા કરીએ. તમે 5 લાખ આપો કે 25 લાખ આપો, મારે એક રાતી પૈસા જોઈએ નહીં. મહેરબાની કરી લો વાતી પગે લાગીને કહું કે અમારા સારું કઈ મારું મારે કોઈ મિત્ર મંડળ ને પાવડી જોતી નથી.
દીકરો તો આપડે પૈસા ને ક્યાં શું કરવા છે? મારા દીકરા જેવો દીકરો હોય ગયો, મારે પૈસા ને શું કરવું ભાઈ? પૈસા શું કરવા? બોરો માણસ હોતો, ગરીબ ના કામ કરતો, ગાંધા ની ખવડાવતો, કોઈ મારા દીકરે ખરાબી નથી કરી કે માલદે આવો ખરાબ, કે દીકરો ભાઈ તું આવો, કે આ મારા દીકરે કોઈ નહીં થયું કે કીર્તિ અત્યારે આખું ગામ એમ કહે છે કે માલદે ને કોઈ ઓળખતું, નીક ના થકી બધા ઓળખે. કોણ ઓળખતું માલદે ને? મારા દીકરે ની લાઈવ માં ખેડાયો હતો, બરોબર. મારા દીકરે ની લાઈવ માં ખેડાયો હતો એમ, બરોબર. અને એની માલદે ની ભગવાન સદબુદ્ધિ આપે, તમે બધા ને આપો, તમને એકબીજા ને થાય દરવાજા મારા ખુલ્લા છે બેટા, હું આવું છું કાલે પોરબંદર, ઉપાધિ ના કરો, મારો જ નંબર છે. મારા દીકરા નો કઈ ગમે નહીં, કોઈ મિત્ર આવે મારા દરવાજા ખુલ્લા છે. અને એક કે તમે લાઈવ માં દઈ દીજો, અમારે કોઈ ની 25 પૈસા જોતા નથી, મહેરબાની કરીને. આ રેકોર્ડિંગ કરું છું હું અને બધાને સંભળાવી દઈશ ને, લાઈવ માં મૂકી દઈશ કે જો સાંભળો નિકના પપ્પા શું કહે છે. મારે કોઈનો એક રૂપિયો જોતો નથી. હા ના ના, 100% બધાને કહી દઈશ. મારે અમારા બે જણાની કમાવાની મારે આ કાંડામાં શક્તિ છે ભાઈ, 100% કાન પકડું, બરોબર. આ તો હું સુરત વાસારું તો મારા દીકરાને છે, બટ હું પોરબંદર માં મારે કમાવાની ત્રેવડ છે, બરોબર. હું એક ઓટો રિક્ષા લઈ લઈને તો હું કાયમ 500-700 રૂપિયા લઈને મારા ઘેર અમારા બે જણા શું કરશો ભાઈ? આ બે જણા ને શું ખાવાનું હોય, કે 100 રૂપિયા નું હોય તો થઈ જાય, બરોબર. અમારા બે જણા શું કરશો? મારા ભાઈઓ દરિદર છે, કાંઈ વાંધો નહીં. હું મારા ભાઈ બંધ કાલે આવીએ છે રેડી, હું તમને ફોન કરું. હા બરોબર, આવો આવો, ટેસ્ટી આવો, અને તમારે હાજરી માલ તો નીકળી દેશે ભાઈ. મારો ઘર નો ખર્ચો હું શું કરતો ભાઈ? હા ના ના, બરાબર છે, બરોબર ને. અને એક તમે લાઈવ માં કહી દીધો કે ભાઈ મારે કોઈનો એક રૂપિયો જ જોતો, ભલા એ થી કહું ગાય પીપળો કરી, અને હું રેકોર્ડિંગ જ મૂકી દઉં હમણાં, બધા સાંભળી લે, બરોબર. ભલા એ થી કહું કે મારે કોઈ જો રૂપિયો જોતો ને, મારે ભગવાન ની દયા છે, મારે ભગવાન ની દયા છે. એ વાંધો નહીં માસા, જય વચરાજો, જય વચરા.